આખરે સરકારી શાળાઓમાં એચટાટ એટલે કે મુખ્ય શિક્ષકની બદલીના નિયમો આખરે જાહેર કરી દેવામાં આવ્યા છે. કઈ રીતે બદલી થશે, કેટલી સંખ્યાને આધારે તેમની સીટ નક્કી થશે, તમામ માહિતી ઓફિશિયલ પરિપત્રો સાથે લઈને આવ્યો છું. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે. તો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, મુખ્ય શિક્ષકના બદલીના જે નિયમો છે તેનું બ્રીફિંગ એટલે કે ટૂંકમાં માહિતી શરૂઆતમાં જ આપણે જોઈ લેવી છે. તેના પહેલાં તમે જે આ પરિપત્ર છે ઓફિશિયલ કરી દેવામાં આવ્યો છે, ઠરાવ કરી દેવામાં આવ્યો છે, તેનું પહેલું પેજ તમે જોઈ લો કે આ રીતનો જે ઠરાવ છે તે કરી દેવામાં આવ્યો છે. તે જોતા પહેલાં, સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જે ટૂંકમાં સમજ મેળવવાની છે કે મુખ્ય મુખ્ય બાબતો છે, સચોટ માહિતી આપણે પહેલાં મેળવી લઈએ. તો તમારી સામે સચોટ માહિતી છે તે આવી રહી હશે કે જેમાં એચટાટ મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત, રાજ્ય સરકારનો એચટાટ મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય, લાંબા સમયથી બદલી નિયમોની પ્રતીક્ષા કરી રહેલા એચટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં જે જાહેરાત કરવામાં આવી છે તે તમે અહીંયા જોઈ શકો છો. જેમાં મુખ્ય બાબત એ છે કે મહેકમ ગણવાની પદ્ધતિ કઈ છે, તો તે તમારી સામે અહીંયા આવી રહી હશે કે જેમાં બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે જ એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે. તે જ રીતે ધોરણ 6-8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય, અને બાલવાટિકાથી ધોરણ 8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે. જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ. 3. જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાંતાથી ભરવાની રહેશે. તબીબી કિસ્સાઓની બદલી રાષ્ટ્રીય કે રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક, પતિ પત્નીની બદલીઓ રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી કે કર્મચારીઓ, મુખ્ય શિક્ષક પતિ કે પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. 5. દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે. 6. જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે. અને 7. જિલ્લા ફેર કે જિલ્લા આંતરિક અરસપરસ બદલી માટે કહેવામાં આવ્યું છે કે બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે. આંતરિક કે જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો આ તો મિત્રો બ્રીફ ઇન્ફોર્મેશન જે આપણે જોઈએ. પત્ર ઠરાવ છે, બદલીના નિયમો છે એ એક એક કરીને જોવાના છે, સમજવાના છે. તો ચાલો એ હવે સમજીએ. હવે આપણે જે મુખ્ય પરિપત્ર જે ઠરાવ કરવામાં આવેલો છે તે જોઈએ. તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકની બદલીના નિયમો બાબત જે તમે જોઈ શકો છો તેનું આમુખ છે તેની માહિતી તમે વાંચી શકો છો. હવે આપણે જે ઠરાવ છે તેના જે પ્રકરણની વિગત છે તેમાં આમુખ આપણે જોયું. હવે એ પ્રકરણ એ છે કે બદલીના પ્રકાર, ત્યારબાદ મુખ્ય શિક્ષક મહેકમ, વ્યાખ્યા, બદલીની અગ્રતા, તમામ વિશે આપણે એ ટુ પી સુધીની તમામ માહિતી આપણે મેળવવાની છે. જેમાં પ્રકરણ એમાં બદલીના પ્રકારમાં 3 પ્રકાર છે, વહીવટી કારણોસરની બદલીઓ, માંગણીથી બદલી અને ખાસ કિસ્સાની બદલીઓ. પ્રકરણ બી ની વાત કરીએ તો મુખ્ય શિક્ષક મહેકમ ની વાત કરવામાં આવી છે, જે તમે કોષ્ટક જોઈ શકો છો. તો બાલવાટિકાથી ધોરણ 5 સુધીની શાળા હોય તો તેની વિગત છે કે કુલ વિદ્યાર્થી સંખ્યા 150 કે તેથી વધુ હોવી જોઈએ. ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે. ધોરણ 6-8ની શાળા માટેની વાત કરવામાં આવી છે કે કુલ સંખ્યા 100 કે તેથી વધુ હોવી જોઈએ, તો એક શિક્ષક મળવાપાત્ર છે. અને બાલવાટિકાથી ધોરણ 8 સુધીની શાળા હોય તો કુલ વિદ્યાર્થી સંખ્યા 150 કે તેથી વધુ હોય તો એક શિક્ષક મળવાપાત્ર છે. પ્રકરણ સીમા વ્યાખ્યાઓની વાત કરવામાં, જેમાં મુખ્ય શિક્ષકની વ્યાખ્યા, માંગણીથી બદલીઓની વ્યાખ્યા, બદલી માટે પ્રવર્તા એટલે કે સિનિયોરિટીની વ્યાખ્યા આપવામાં આવી છે, સુપર ન્યુમરીની વ્યાખ્યા આપવામાં આવી છે. પ્રકરણ ડી ની વાત કરીએ તો બદલીમાં અગ્રતા કોને, તો અ જિલ્લા આંતરિક અને જિલ્લા ફેર બદલીમાં અગ્રતા સંદર્ભે નીચે મુજબ ક્રમશઃ અગ્રતા આપવાની રહેશે. જેમાં પહેલા વિધવા કે વિધુરને, ત્યારબાદ દિવ્યાંગ, ત્યારબાદ સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા દંપતી, એ
અને બીમાં સરકારી નોકરી કરતા દંપતિ, ત્યારબાદ સી શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા કર્મચારીના મુખ્ય શિક્ષક પતિ કે પત્ની, ચાર વાલ્મીકિ વધુમાં ક્રમ 3 માં દર્શાવેલ અગ્રતા માટે જો એચટાટ મુખ્ય શિક્ષકના પતિ કે પત્નીની નિમણૂક કરાર આધારિત હોય અને ભવિષ્યમાં તેઓનો નિયમિત મહેકમમાં સમાવેશ કરવાની બાબતનો હુકમમાં ઉલ્લેખ ન હોય તેવા કિસ્સામાં પ્રકરણ ક્રમ નંબર 3 ની અગ્રતાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ વિધવા વિધુરની જે વાત કરવામાં આવી છે તે તમે વાંચી શકો છો. દિવ્યાંગતાને લઈને વાત કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા દંપતિ વિશેના નિયમોની વાત કરવામાં આવી છે. સરકારી નોકરી કરતા દંપતિ, ત્યારબાદ શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા કર્મચારીના મુખ્ય શિક્ષક પતિ પત્ની વાલ્મીકિ અને જે 6 નંબર છે એ ઉક્ત તમામ અગ્રતાની બદલી થયેથી અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકૂરની સેવા પોથીમાં કરવાની રહેશે. પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. પત્રક એની વાત કરીએ તો બદલી સમયે ફરજ મુક્ત કરવાની કાર્ય પદ્ધતિ છે તે આપવામાં આવી છે, તે તમે વાંચી શકો છો. પત્રક એફ ની વાત કરીએ તો સામાન્ય સૂચનાઓ છે તે આપવામાં આવી છે, તે તમે અહીં વાંચી શકો છો, જેમાં તમે આ તમામ સૂચનાઓ છે એ પોસ્ટ કરી વાંચી શકો છો. તમામ સૂચના એ મહત્વની સૂચનાઓ છે જે સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રીને લાગુ પડે છે. તમામ સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જે જાહેર થઈ ગયા છે તેના લીધે શિક્ષકોમાં એક હાશકારો અને ખુશીની લહેર જોવા મળી રહી છે. પ્રકરણ જી ની વાત કરીએ તો તાલુકા કે પ્રાથમિક આંતરિક માંગણી બદલીની વાત કરવામાં આવી છે, તે કઈ રીતે થશે તો તેની પણ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ જે નિયમ છે તે તમે સંપૂર્ણ વાંચી શકો છો. જો બધું વાંચીને સમજાવીશ તો આ વિડીયો ખૂબ જ લેન્ધી થઈ જશે, એટલે હું આપણે ઝડપથી જોઈ લઈએ છીએ. પત્રક પ્રકરણ એચ ની વાત કરી કે જિલ્લા ફેર એકતરફી ઓનલાઈન કે ઓફલાઈન પદ્ધતિથી બદલી છે એ કઈ રીતે થશે તો તે અહીંયા આપવામાં આવેલું છે, તે તમે વાંચી શકો છો તમામ નિયમો. ત્યારબાદ પ્રકરણ આઈ છે કે અરસપરસ માંગણીથી જિલ્લામાં આંતરિક જિલ્લા ફેરબદલીઓ કઈ રીતે થશે તો તેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. પ્રકરણ જેમાં અસાધ્ય રોગ અને ગંભીર બીમારીઓના કિસ્સાઓની જિલ્લામાં આંતરિક કે જિલ્લા ફેરબદલીઓ. ત્યારબાદ પ્રકરણ કે છે વહીવટી કારણોસર બદલીઓ છે તેના નિયમ આપવામાં આવેલા છે. ત્યારબાદ વહીવટી બદલીના કિસ્સામાં કોઈ પણ મુખ્ય શિક્ષકની સલામતીના કારણોસર બદલી કરવાની સ્થિતિ ઊભી થાય તો શું કરવું તો તેની પણ વાત કરવામાં છે. પ્રકરણ એલમાં જિલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓ છે તેના પણ નિયમો નક્કી કરી દેવામાં આવ્યા છે. પ્રકરણ એમમાં રાષ્ટ્રીય કે રાજ્ય સુરક્ષા સેવા હેઠળના અધિકારી કે કર્મચારીના મુખ્ય શિક્ષક પતિ કે પત્નીની જિલ્લામાં આંતરિક કે જિલ્લા ફેર બદલીઓ છે તેના જે નિયમો છે તે તમે વાંચી શકો છો. પ્રકરણ એન રાજ્યના વડા મથક ગાંધીનગરના બિન બદલી પાત્ર અધિકારી કે કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ કે પત્નીની જિલ્લા ફેરબદલીઓ વિશે પણ વાત કરવામાં આવી છે. પ્રકરણ ઓ છે મુખ્ય શિક્ષકોની કરવાની થતી પ્રતિનિયુક્તિ માટે જે નિયમો છે તે તમે વાંચી શકો છો. પ્રકરણ પી ની વાત કરીએ તો રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ સમિતિ જેમાં 4 સભ્યોની આ સમિતિ રહેશે તેવી વાત કરવામાં આવી છે. સમિતિઓની સત્તાની વાત કરવામાં આવી છે. તો આ પરિપત્ર એ ગુજરાત આ ઠરાવ આ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમ સમિતિના નામે શ્રી આશિષ ચૌધરી સાહેબ ઉપ સચિવ શ્રી શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે જોયો. હવે આપણે દંપતિ કિસ્સામાં ફેરબદલી આપવાનું પ્રમાણપત્ર છે તે તમે જોઈ શકો છો. તમામ પ્રમાણપત્ર આપણે જોવાના છે. મેડિકલ બોર્ડનો અભિપ્રાય પત્રક 1 એ તમે પ્રમાણપત્ર જોઈ શકો છો. મેડિકલ બોર્ડનો અભિપ્રાય પત્રક 2 એ પણ તમે જોઈ શકો છો. મુખ્ય શિક્ષકની વહીવટી બદલીની બહાલી અંગેનું ચેકલિસ્ટ કેવું હોય છે તે તમે જોઈ શકો છો. પરિશિષ્ટ 4 પ્રતિનિયુક્તિથી આવનાર મુખ્ય શિક્ષકના પતિ કે પત્નીએ રજૂ કરવાનું પ્રમાણપત્ર. સ્વઘોષણાનો નમૂનો કેવો હોય છે. તમામ પ્રમાણપત્ર પત્રકો આપણે અહીંયા જોયા. તો મિત્રો આ હતો રાજ્યના સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકની બદલીઓના નિયમો બાબત ઓફિશિયલ શિક્ષણ વિભાગનો ઠરાવ જે 20/7/2024 રોજ એટલે કે આજે કરી દેવામાં આવ્યો છે. થેન્ક યુ. સંપૂર્ણ તો મિત્રો આજનો વિડીયો હતો એ આ ક્વિક અપડેટ બદલીના નિયમો જે મુખ્ય શિક્ષક આચાર્યશ્રી છે તેના બદલીના નિયમોને લઈને હતા. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.